જ્યાં તેમનું પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ ખોડલધામ મંદિરે પહોંચ્યા હતા. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે જૂનાગઢની મુલાકાત બાદ જેતલપુર પહોંચ્યા હતા. જેતલપુરમાં ભાજપના કાર્યકર્તા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. બાદમાં ખોડલધામ મંદિરે ખાતે તેઓ પહોંચ્યા. ખોડલધામ મંદિર સમક્ષ શીશ ઝુકાવી સી આર પાટીલે માતાજીના આશીર્વાદ મેળવ્યા બાદ સી આર પાટીલની ખોડલધામમાં 110 કિલો ચાંદીથી રસ તુલા યોજાઈ હતી. ખોડલધામમાં દર્શન કર્યા બાદ સી આર પાટીલ ગોંડલ જવા રવાના થયા. જયમાં કે બાકી છે ભારત માતા કી. મિત્રો નમસ્કાર. મિત્રો સૌરાષ્ટ્રના પ્રવાસ પર સોમનાથ માધવજી દર્શન કરીને આશીર્વાદ મેળવીને જે પ્રવાસ શરૂ કર્યો હતો આજે ખોડલધામ મંદિરે પહોંચ્યા છે અને અહીં માતાજીના દર્શન કર્યા, એમના આશીર્વાદ મેળવ્યા છે. ખોડલધામ પહેલી વાર આવવાનો થયો, પરંતુ આવતાને એવું નથી લાગતું કે હું પહેલી વાર આવ્યો છું. એટલો ગર્વ, એટલી આત્મીયતા, એટલો પ્રેમ અહીંયા મળ્યો છે. સંકુલનું જે નિર્માણ કદાચ ફક્ત ગુજરાતમાં નહીં પરંતુ દેશમાં સર્વોત્તમ બને એ પ્રકારની વ્યવસ્થા અમના સંસ્થાના પ્રમુખ શ્રી નરેશભાઈ અને સૌ આગેવાનોએ, સમાજના આગેવાનોએ કરી છે. એની ભવ્યતા, એની વ્યવસ્થા, એમાં વિશ્વાસ, શ્રદ્ધા એ એટલો મોટો પાસું છે કે એની અંદર લાખો લોકો પોતાની વ્યથા માટે આવે છે અને હસતા હસતા જાય છે, કંઈક મેળવીને જતા હોય એ પ્રકારની આખી એની શ્રદ્ધા છે. હું માં વડલધામમાં મેં પ્રાર્થના કરી છે કે ભારતીય જનતા પાર્ટીને એના કાર્યકર્તાઓની અપેક્ષા પૂર્ણ કરે અને આશીર્વાદ મેં